ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત, ગુજરાતી માધ્યમ, ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. તો ચતુષ્કોણ કોને કહેવાય? તો ચાર રેખાખંડોને જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણની સમજ. તો ચતુષ્કોણની સમજ માટેના કેટલાક દાખલા છે અને કેટલીક આકૃતિઓ છે તેની સમજ આપણે આ ચેપ્ટરમાં મેળવીશું. તો સ્વાધ્યાય 3.1 માં છે સરળ વક્ર. તો સરળ વક્ર કોને કહેવાય? તો જે રેખાઓ એકબીજીને છેદતી ન હોય તેને સરળ રેખાઓ કહેવાય. કોઈ પણ આકૃતિ તમે બનાવો પણ એ આકૃતિ બનાવતા રેખાઓ એકબીજાને છેદતી ન હોય તો તેને સરળ વક્ર કહેવાય. સરળ વક્ર નથી તો કોને કહેવાય? તો જે રેખાઓ એકબીજાને છેદતી હોય, આકૃતિ બનાવતા જો રેખાઓ એકબીજાને છેદતી હોય તો તેને શું કહેવાશે? સરળ વક્ર નથી તેમ કહેવાય. તો બીજું છે અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ. તો અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ જોતા પહેલાં બહુકોણ એટલે શું? તો કોણ એટલે ખૂણા. કોણ એટલે શું? ખૂણો. અને બહુકોણ ખૂણા એટલે એક કરતાં વધારે ખૂણા. તો વિદ્યાર્થી મિત્રો, જે આકૃતિમાં એક કરતાં વધારે ખૂણા બનતા હોય તો તેને બહુકોણ કહેવાય. હવે અંતર્મુખ બહુકોણ કોને કહેવાય અને બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આ એક પહેલી આકૃતિ છે એ જોઈએ આપણે. આ આકૃતિ છે તો એમાં આપણે વિકર્ણ દોરીએ, બે બિંદુઓને જોડીએ. તો એક બિંદુ લેવાનું, એક બિંદુ એની બાજુમાં એક બિંદુ છોડી અને પછીના બિંદુ સાથે જોડીએ તો એ શું મળે? આપણને વિકર્ણ મળે. તો જો એ રીતે આપણે જોડતા આપણને વિકર્ણ બહાર મળતું હોય તો તેને અંતર્મુખ બહુકોણ કહેવાય. દાખલા તરીકે આ આકૃતિ છે તો એ આકૃતિમાં જો આ બિંદુ એક અહીંયા છે, એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીં છે. તો આ બિંદુ લઈએ, આ બીજા નંબરનું બિંદુને છોડી અને આ બિંદુ લઈએ તો આ બિંદુ બેને જોડીએ આપણે તો આ વિકર્ણ કહેવાય. તો વિકર્ણ આપણને કઈ મળે છે? તો આકૃતિની બહાર મળે છે. તો આને શું કહેવાય? આકૃતિની બહાર મળતું હોય તો તેને બહિર્મુખ બહુકોણ કહેવાય. કે વિકર્ણ આપણને છે તે આકૃતિની બહાર મળે છે એટલે કેવું કહેવાય? અંતર્મુખ બહુકોણ. તે જ રીતે આ બીજું એક ચતુષ્કોણ આપ્યું છે, આ પણ ચતુષ્કોણ જ છે, આ ચતુષ્કોણ છે. તો એમાં આપણે જોઈએ કે વિકર્ણ આપણને કઈ મળે છે. તો આ આકૃતિ લઈએ, પહેલું બિંદુ, આ બીજું બિંદુ છોડી આ ત્રીજું બિંદુ લઈએ તો આ બે બિંદુઓને જોડીએ તો આપણને વિકર્ણ કઈ મળે છે? અંદર મળે છે. વિકર્ણ કઈ મળે છે? આકૃતિની અંદર. એની જગ્યાએ આ બે વિકર્ણને જોડીએ તો આ બિંદુ લઈએ, આ બિંદુ છોડીએ અને આ બિંદુ, તો આ બેને જોડતી રેખા દોરો, રેખાખંડ દોરો તો પણ આપણને વિકર્ણ કઈ મળે છે? આકૃતિની અંદર મળે છે. તો તેને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, 3.1 પહેલો પ્રશ્ન છે, અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે. ચતુષ્કોણ આપ્યો છે, ચતુષ્કોણ આપ્યો છે, વર્તુળ આપ્યું છે, સ્ટાર આપ્યું છે, પછી બે અર્ધું ગોળ છે, પછી લંબચોરસ, પછી ચોથા ભાગનું સર્કલ બાદ કરતા છે અને છેલ્લી આકૃતિ છે. બધાને નંબર આપ્યા છે. હવે આ આકૃતિ પરથી આપણે શું કહ્યું છે? પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. તો આમાંથી કઈ કઈ આકૃતિ સરળ વક્ર છે, સરળ બંધ વક્ર છે, બહુકોણ છે, બહિર્મુખ બહુકોણ છે અને અંતર્મુખ બહુકોણ છે? તો પહેલું છે સરળ વક્ર. તો સરળ વક્ર મેં હમણાં જ વ્યાખ્યા આપને જોઈ કે જે રેખાઓ એકબીજાને છેદતી ન હોય તો તેને શું કહેવાય? સરળ વક્ર. તો જો પહેલી આકૃતિ છે એમાં રેખાઓ એકબીજાને છેદે છે? તો નથી છેદતી. તો આ કેવી આકૃતિ કહેવાશે? સરળ વક્ર કહેવાશે. બીજા નંબરની આકૃતિમાં પણ જો એક પણ જગ્યાએ છેદે છે
ક્રોસ કરીને આગળ જાય છે કોઈ રેખા તો નથી જતી, તો આ પણ શું કહેવાશે? સરળ વક્ર કહેવાશે. ત્રીજા નંબરની આકૃતિ, તો રેખા જેવું કશું છે જ નહીં એટલે આ આકૃતિ નહીં આવે. ચોથા નંબરની આકૃતિ છે સ્ટાર, તો જો એમાં રેખાઓ એકબીજાને છેદે છે. આ રેખા છે એને આ રેખા અહીંયા છેદે છે અને આ રેખા અહીંયા છેદે છે, તો આ સરળ વક્ર ન કહેવાય. આમાં પણ જો છે એકબીજાને છેદે છે, નથી છેદતી, તો આ શું કહેવાશે? સરળ વક્ર કહેવાશે. આ આકૃતિ પણ એકબીજાને છેદતી નથી, તો આ આકૃતિ પણ સરળ વક્ર કહેવાશે. પછી આ આકૃતિ છે તેમાં પણ રેખા એકબીજાને છેદતી નથી, અહીંયા આટલે સુધી આવે છે, અડધું ગોળ છે પણ આ બે છે પણ એકબીજાને છેદતી નથી એટલે સરળ કહેવાશે. પહેલામાં તો એક જ છે રેખા એટલે એ કહેવાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, સરળ વક્રમાં કઈ કઈ આકૃતિ આવશે? એક નંબર, બે નંબર, પાંચ નંબર, છ નંબર અને સાત નંબર, આટલા નંબરની આકૃતિઓ શેમાં આવશે? સરળ વક્રમાં આવશે. ત્યારબાદ છે સરળ બંધ વક્ર. તો બંધ એટલે શું? તો જે આકૃતિ છે એ એક પણ બાજુથી ખુલ્લી નથી, બધી બાજુથી બંધ છે. જો આ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણ બંધ છે, આવી આકૃતિ છે બસ આટલી છે ને, અહીંથી ખુલ્લી હોય એવું છે તો નથી, તો આ આકૃતિ સરળ બંધ વક્ર. તો સરળ તો આપણે જોઈ કે સરળ છે, બંધ છે કે ખુલ્લી? તો બધી બાજુથી કેવું છે? બંધ છે. તો આ સરળ બંધ આકૃતિ આવશે. આ પણ સરળ અને બંધ, આ બંધ છે પણ સરળ નથી, કારણ કે રેખાઓ થી આકૃતિ બનતી જ નહીં કોઈ, બરાબર? એટલે સરળ તો હતી જ નહીં, સરળ વક્રમાં આવતું જ નહોતું. બંધ છે પણ આપણે બંને લાવશું, સરળ પણ હોય અને બંધ પણ હોય, તો આ આકૃતિ નહીં આવે. હવે આ આકૃતિ છે તે બંધ છે પણ સરળ વક્ર નથી, કારણ કે રેખાઓ શું છે? એકબીજાને છેદે છે એટલે આકૃતિ પણ નહીં આવે. પાંચમા નંબરની આકૃતિ સરળ છે અને બંધ છે, બધી બાજુથી કેવી છે? બંધ છે. છ નંબરની આકૃતિ પણ સરળ બંધ છે અને સાત નંબરની આકૃતિ પણ કેવી છે? સરળ વક્ર અને બંધ. તો કઈ કઈ આકૃતિ આવશે? એક, બે, પાંચ, છ અને સાત. ત્યારબાદ છે બહુકોણ. તો જે આકૃતિ આપી છે તે આકૃતિમાં એક કરતાં વધારે ખૂણા બનતા હોય તો તેને બહુકોણ કહેવાય. તો જો પહેલી આકૃતિ છે એમાં કેટલા ખૂણા બને? અહીંયા ખૂણો બને, અહીંયા ખૂણો બને, અહીં ખૂણો બને છે, અહીં ખૂણો, તો આ બહુકોણ કહેવાય. અહીંયા પણ જો અહીં ખૂણો બનશે, અહીંયા બનશે, અહીંયા બને અને અહીં, એટલે આ પણ બહુકોણ કહેવાય. આમાં તો ખૂણો છે જ નહીં, અહીંયા પણ ખૂણો દેખાય છે, આકૃતિમાં પણ ખૂણો નહીં. અહીંયા આકૃતિમાં ખૂણો બનતો નથી, આકૃતિમાં પણ ખૂણો બનતો નથી. પેલી આકૃતિમાં ખૂણો બને છે અહીંયા, પણ કેટલો બને છે? એક જ ખૂણો બને છે એટલે એ આકૃતિ પણ બહુકોણમાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ એક અને આકૃતિ બે, આ બે જ આકૃતિ સરળ વક્રમાં બહુકોણમાં આવશે, એક અને બે. એના પછી છે બહિર્મુખ બહુકોણ. તો જો પહેલી જે આકૃતિ છે, જો તમે જે આકૃતિ આપી છે એમાં વિકર્ણ કંઈ મળે છે આપણને? આકૃતિની બહાર મળે છે, તો બહાર મળતું હોય તો કેવું કહેવાય? અંતર્મુખ બહુકોણ કહેવાય. તો આ આકૃતિ નહીં આવે. બીજા નંબરની આકૃતિમાં જોઈએ કે આમાં જે આપણને વિકર્ણો મળે છે તે શેમાં મળે છે? આકૃતિની અંદર મળે છે, તો અંદર મળતા હોય તો એને કેવું કહેવાય? બહિર્મુખ બહુકોણ. તો કયા નંબરની આકૃતિ આવશે? બે નંબરની આકૃતિ. બાકીની આકૃતિમાં તો વિકર્ણ દોરી શકાય એવી આકૃતિ છે જ નહીં, કારણ કે બે બિંદુઓને જોડવાના હોય પણ બે બિંદુઓની વચ્ચે એક બિંદુ છોડવું પડે એવી કોઈ જ આકૃતિ નથી કે જેને જોડવાથી આપણે વિકર્ણ દોરી શકીએ. તેવી આકૃતિ ફક્ત બે જ છે, એક નંબરની અને બે નંબરની. તો કઈ આકૃતિ આવશે બહિર્મુખ બહુકોણમાં? બે નંબર. પછી અંતર્મુખ બહુકોણ. તો અંતર્મુખ એટલે શું? તો જેના વિકર્ણો આકૃતિની
બહાર મળતા હોય તેને અંતર્મુખ કહેવાય. તો હમણાં જ જોયું આ એક આકૃતિ છે જેમાં વિકર્ણ કઈ મળે છે, આકૃતિની બહાર મળે છે, એટલે આને શું કહેવાશે, અંતર્મુખ બહુકોણ. તો અહીંયા આવશે એક નંબર. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એક આપનો પૂર્ણ થયો, હવે આપણે પ્રશ્ન બે જોઈશું. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે, નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. હવે એન બાજુઓવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર છે, એન કૌંસમાં એન માઇનસ વન છેદમાં બે માઇનસ એન. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો, પહેલું છે બહિર્મુખ ચતુષ્કોણ. તો ચતુષ્કોણ એટલે ચતુષ્કોણને કેટલી બાજુઓ હોય, ચાર બાજુઓ હોય. તો બહિર્મુખ ચતુષ્કોણને ચાર બાજુ હોય છે એટલે એન બરાબર કેટલા લખીશું, ચાર. તો વિકર્ણોની સંખ્યા શોધવાની છે, તો વિકર્ણોની સંખ્યા બરાબર આપણે આગળ સૂત્ર જોયું, એન કૌંસમાં એન માઇનસ વન છેદમાં બે માઇનસ એન. એન બરાબર કેટલા લઈશું, ચાર. ચાર કૌંસમાં ચાર માઇનસ વન છેદમાં બે માઇનસ ચાર બરાબર બે દૂ ચાર ઉડી જશે એટલે બે કૌંસમાં ચારમાંથી એક જશે તો ત્રણ ઓછા ચાર. ત્રણ દૂ છ ઓછા ચાર બરાબર બે. તો વિકર્ણોની સંખ્યા કેટલી હશે, બે થશે. બીમાં છે નિયમિત ષટકોણ. ષટકોણને કેટલી બાજુ હોય, છ બાજુ હોય એટલે એન બરાબર કેટલા લઈશું, છ. હવે વિકર્ણોની સંખ્યા શોધવાની છે તો તેનું સૂત્ર છે એન કૌંસમાં એન માઇનસ વન છેદમાં બે માઇનસ એન. તો એનની બરાબર કેટલા લઈશું, છ. છ કૌંસમાં છ માઇનસ વન છેદમાં બે માઇનસ છ. અહીંયા બે તરી છ ઉડી જશે એટલે ત્રણ કૌંસમાં પાંચ ઓછા છ. તો પાંચ તરી પંદર, પંદર ઓછા છ બરાબર નવ. તો છ બાજુઓવાળા જે બહુકોણ હોય એ બહુકોણના વિકર્ણોની સંખ્યા કેટલી થશે, નવ થશે. ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે, ત્રીજા સીમાં આપ્યું છે ત્રિકોણ. તો ત્રિકોણને ત્રણ બાજુ હોય છે તો એમાં એન બરાબર કેટલા લઈશું, ત્રણ. તો વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર એન કૌંસમાં એન માઇનસ વન છેદમાં બે માઇનસ એન. તો એન બરાબર ત્રણ કૌંસમાં ત્રણ ઓછા એક છેદમાં બે ઓછા ત્રણ. ત્રણ ગુણ્યા ત્રણમાંથી એક જાય તો બે છેદમાં બે ઓછા ત્રણ. આ બે બે શું થશે, ઉડી જશે એટલે ત્રણ ગુણ્યા એક ઓછા ત્રણ બરાબર ત્રણ ઓછા ત્રણ બરાબર ઝીરો. તો અહીંયા વિકર્ણોની સંખ્યા કેટલી થશે, શૂન્ય. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ, નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપ વિશે શું કહી શકાય. તો અહીંયા સાત બાજુઓ દર્શાવતો બહુકોણ આપ્યો છે અને તેના અંદરના જે ખૂણાઓ છે, સાત બાજુઓ ધરાવતા બહુકોણમાં અંદરના જે ખૂણાઓ છે તે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે તે આપણે શોધવાનો છે. તો શોધવાનું સૂત્ર છે કે અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો બરાબર એન માઇનસ બે ગુણ્યા એકસો ને એંસી. તો અહીંયા અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે એન બરાબર, માટે એન બરાબર કેટલા છે, સાત બાજુઓ આપી છે. તો અહીંયા એન માઇનસ બે ગુણ્યા એકસો એંસી, તો એન બરાબર સાત માઇનસ બે ગુણ્યા એકસો ને એંસી. સાતમાંથી બે જશે તો પાંચ ગુણ્યા એકસો ને એંસી, અઢાર પંચા નેવું. તો કેટલા થશે, નવસો. એના પછી બીમાં છે સી દાખલો છે દસ બાજુઓવાળા બહુકોણ માટે.
તો 10 બાજુઓ હોય એવા બહુકોણના અંદરના ખૂણાનો સરવાળો કેટલો થશે? તો સૂત્ર મૂકીશું, અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો બરાબર એન માઇનસ 2 ગુણ્યા 180. એન બરાબર કેટલી બાજુ આપે છે? 10. 10 ઓછા 2 ગુણ્યા 180. 10માંથી 2 જાય તો 8 ગુણ્યા 180. 18 × 144 એટલે 1440 એ અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો થશે. એના પછી છે ડી નંબરનો દાખલો. એન બાજુઓવાળા બહુકોણ માટે જે અંદરના ખૂણાઓ છે તેનો સરવાળો કેટલો થશે? તો એન બરાબર કેટલા લખીશું? એન, કારણ કે એન બાજુ આપી છે તો એન બાજુઓવાળા બધા જ ખૂણાના માપનો સરવાળો સૂત્ર લખીશું, એન માઇનસ 2 કૌંસમાં 180 એટલે શું થશે? એન માઇનસ 2 ગુણ્યા 180 જ આવશે. આ એન બાજુ આપી છે એટલે એન બાજુઓ એનની જગ્યાએ શું આવશે? એન જ આવશે. તો એન બાજુઓવાળા બહુકોણના ખૂણાના માપનો સરવાળો એન માઇનસ 2 ગુણ્યા 180 થશે. વિદ્યાર્થી મિત્રો, બી નંબરનો દાખલો છે 8 બાજુઓવાળા બહુકોણ માટે અંદરના ખૂણાના માપના સરવાળાનો દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. હવે અગાઉના પ્રશ્નની ચર્ચા જે આગળ આવે, આગળ જે પ્રશ્ન નંબર 5 આવશે તેના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.